વંથલીથી સોમનાથ તરફ જતા નેશનલ હાઈવે પર વંથલીથી 4 કિલોમીટરના અંતરે ગોદોઈ ટોલ પ્લાઝા આવે છે। કાર ચાલકો પાસે કમરતોડ ભાવ વસૂલાતો હોવાની ફરિયાદ સાથે કેશોદના એક યુવાને પોરબંદરના સાંસદ રમેશ ધડુકને પોતાની વેદના ઠાલવતો એક ઓડિયો હાલ તો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। ટેલિફોનિક વાર્તાલાપમાં યુવાને ગોંડલના ભરૂડી અને જેતપુરના પીઠડિયા ટોલ નાકા પર સ્થાનિકોને ફક્ત 10 રૂપિયામાં આવક જાવક કરવા દેવામાં આવે છે, પરંતુ વંથલીના ગોદોઈ ટોલ પ્લાઝામાં 170 રીટેક વંથલીના ગોદોઈ ટોલ પ્લાઝામાં 170 રૂપિયા વસૂલવામાં આવતા હોય આટલો તફાવત શા માટે, તેવો વેધક સવાલ કરી જણાવ્યું હતું કે પોરબંદર બેઠકના સાંસદે ચૂંટણી સમયે સ્પષ્ટ જણાવ્યું હતું, મારે આવા નાના નાના પ્રશ્નો માટે દિલ્હી કે ગાંધીનગર જવાની જરૂર નથી। 5 વર્ષનો સમયગાળો વીતી ગયો હોવા છતાં હજુ જેતપુર સોમનાથ નેશનલ હાઈવે સંપૂર્ણપણે બન્યો ન હોવા છતાં ગોદોઈ ટોલ પ્લાઝા કમરતોડ ટોલ વસૂલે છે। વંથલી નજીકના ઉઝત નદી પર હજુ પુલ બનાવવામાં આવ્યો નથી તો અનેક જગ્યાએ ડાયવર્ઝન પણ જોવા મળે છે, છતાં પણ ટોલ નાકે ભારેખમ ટોલ વસૂલાતો હોવાનો રોષ સાથે પ્રજાજનોએ યોગ્ય નિરાકરણ માટે સાંસદને રજૂઆત કરી। જો યોગ્ય નિરાકરણ નહીં આવે તો આગામી લોકસભાની ચૂંટણીમાં મતદાનના બહિષ્કારની પણ ચીમકી આપી। હેલો હેલો નમસ્તે સાહેબ નમસ્તે કોણ બોલો છો? હર્ષુક સિદ્ધપરા બોલો હર્ષુકભાઈ। સાહેબ એમાં એવું હતું કે આપણે પહેલી વખત આપણે જે ટોલ નાકાની વાત થઈ હતી, ઘણી વખત તમે કેશોદમાં આવો છો ત્યારે વાત કરું જ છું તમને, આપણે આ ગોંડલ વાળા છે સાહેબ ભરૂડી નીકળે છે તો 10 રૂપિયા જવાના 10 આવવાના લાગે છે, પછી જેતપુર પીઠડિયા વાળા છે તો એને 10 આવવાના 10 જવાના લાગે છે, અને કેશોદમાં અમારે સાહેબ જુનાગઢ નું 1.5 કલાક નું ખાલી કામ હોય ને તો અમારે 170 રૂપિયા લાગે છે। એટલે કેશોદ ને સાહેબ આટલો અન્ય શું કામ? એમ એ જૂના એગ્રીમેન્ટ છે, આ નવા એગ્રીમેન્ટ છે જેવા સાહેબ આપણો પ્રશ્ન છે ને 12 વર્ષથી લટકે છે। તમે જયારે પહેલી વખત ચૂંટણી લડવા આવ્યા ને સાહેબ, તમે ત્યારે એવું બોલ્યા હતા કે આ પ્રશ્ન હું ચૂંટાઈને આવીશ એટલે 1 મહિના ની અંદર તમારો આ પ્રશ્ન હું ઉકેલી દઈશ, ને તમે એવું કીધું હતું કે આવા નાના નાના કામ માટે મારે જૂના ગાંધીનગર કે દિલ્હી જવું ન પડે, ફોન ઉપર થઈ જાય સાહેબ। હા પણ મારી વાત સાંભળો, અમે સરકારમાં જાણ્યું બધું, અમે આ કેટલા સમય માતા ગુજરી અત્યારે જે ભાવ લીધા ને એમાં મેં 10% રજૂઆત કરી, તમે હજી ઓલો ચાલુ નથી થયું બાયપાસ, અને શું કરવા વધારો ભાઈ? સાહેબ આ 12 વર્ષ થી આ વંથલી નો વધત નો પુલ બન્યો નથી અને કેશોદ ની પ્રજા લૂંટાઈ છે, તમે લખ્યું અને સાહેબ આ છે તો એ સાહેબ આપડા કેશો આપડા આપડા જે આવે ને સ્ટેટમાં ગુજરાત ના જે આવે છે ટોલ નાખું જેતપુર ને ગોંડલ એ કઈ આગળ તો ન કહેવાય, જો ન્યા 10 રૂપિયા જતા હોય તો કેશોદ નું શું કામ ન થાય સાહેબ? હા પણ મારી વાત સાંભળો, અમે રજૂઆત કેટલી કરી છે, એ જૂના એગ્રીમેન્ટ છે એટલે એ પ્રમાણે છે ને એમાં થઈ શકતું નથી સાહેબ। હું એમ કહી દઉં કે આજ રાત્રે 12 વાગે થી કોઈ એ લોકલ 10 રૂપિયા સિવાય ભરવા ન થતા સાહેબ, એના માટે રાજીનામું દેવું પડે ને સાંસદ ની જગ્યા થી તો હું આપી દઉં, એવું ન હોય ભાઈ મારી? હા સાહેબ આપણે આપણે સાહેબ નિયત હોય ને સાહેબ તો કામ બધાય થાય, ના ના એવી તમે વાત કરો, માં નિયત ની વાત કરો માં મૂકો ના સાહેબ। રમેશ સિંગલ નો રિપોર્ટ S9 ન્યૂઝ વંથલી।